હવે બ્રેક બાદ આગળ વાત કરીએ. ઉપલેટામાં અતિ આધુનિક ન્યૂ લાઈફ હોસ્પિટલનું નવ પ્રસ્થાન નવી જિંદગી પ્રાપ્ત કરનાર દર્દીઓના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જે દર્દીઓએ નવી જિંદગી પ્રાપ્ત થયેલ છે તેવા દર્દીઓના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ઉપલેટા તેમજ આજુબાજુના વિસ્તારમાં સૌ પ્રથમ આઈસીજી ઇમરજન્સી સેવા સારવાર આપનાર ડૉક્ટર બ્રિજેશ મોડિયા ન્યૂ લાઈફ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સુપ્રસંગે સંતો મહંતો રાજકીય આગેવાનો તેમજ ગામના આગેવાનો પણ હાજર રહ્યા હતા. ઉપલેટાની એકમાત્ર હોસ્પિટલ કે જેમાં દર્દીઓને 24 કલાક ઇમરજન્સી સારવાર સાથે હૃદયરોગ, કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો તેમજ સ્વાઇન ફ્લૂ ઉપરાંત કોઈપણ પ્રકારની ઇમરજન્સી સારવાર આપતી એકમાત્ર હોસ્પિટલ જેમાં દરેક પ્રકારના મેડિક્લેમવાળા દર્દીઓની સારવાર ઉપલબ્ધ છે. અતિ આધુનિક હોસ્પિટલથી ઉપલેટા તેમજ આજુબાજુના ગામના દર્દીઓને હવે જૂનાગઢ અથવા રાજકોટની જવાની જરૂર રહેશે નહીં. કાનભાઈ સુવા, ZS TV, ઉપલેટા. હું ડૉક્ટર બ્રિજેશ મોડિયા ઉપલેટા ન્યૂ લાઈફ હોસ્પિટલમાંથી, જેનું આજે નવ પ્રસ્થાન હતું, જે 4 વર્ષથી કાર્યરત હતી એ નવ પ્રસ્થાન કરી અને અત્યારે જે શહીદ અર્જુન રોડ જૂના દલસાણીયા સાહેબના દવાખાનાની સામે આજરોજથી કાર્યરત થશે અને આ નવ પ્રસ્થાનનું ઉદઘાટન ઉપલેટા અને તેની આજુબાજુના એવા 20-25 દર્દીઓના હાથે કરવામાં આવેલું છે કે જેને 4 વર્ષના કાર્યકાળ દરમિયાન ન્યૂ લાઈફ હોસ્પિટલમાં નવી જિંદગી મળી હોય અને નવી હોસ્પિટલમાં ફેસિલિટીમાં જે 15 બેડમાંથી 25 બેડ 2D ECO, જે હૃદયની સોનોગ્રાફી, સ્વાઇન ફ્લૂ કે એના જેવા ચેપી રોગો માટેના અલગ વોર્ડની વ્યવસ્થા અને જેટલી બની શકે એટલી વધારે સગવડ ઉપલેટા અને આજુબાજુના ગામડાઓને મળી શકે અને નાની વસ્તુ માટે ઉપલેટા કે એની આજુબાજુના ગામડાવાળાને ત્યાં રાજકોટ કે અમદાવાદ કે ક્યાંય જવું ના પડે એટલા માટે નવી નવી ફેસિલિટી જેટલી બની શકે એટલી વધારેલી છે.